મરનમ કમળા સોરઠિયા છે અને મને બે પગમાં બહુ દુખાવો થતો હતો, ચાલવામાં બહુ તકલીફ પડતી હતી. મારું નામ છે શૈલેષ સોરઠિયા, અમારા મમ્મી છે, અમે મુંબઈ નાલાસોપારાથી આવીએ છીએ. મારા મમ્મીને આમ ઘણા વર્ષોથી બંને પગમાં બહુ દુખાવો થતો હતો, બંને પગ બહુ વાંકા વળી ગયેલા ને હલવા ચાલવામાં બહુ તકલીફ થતી હતી. તો અમારા મિત્ર છે, ફેમિલી ફ્રેન્ડ રમણભાઈ પંચાલ, એમણે આ હોસ્પિટલમાં 10 વર્ષ પહેલાં ઓપરેશન કરાવેલું અશ્વિનભાઈ ડૉક્ટર પાસે. તો એમણે રેકમેન્ડ કર્યું કે યોગીજી મહારાજ હોસ્પિટલમાં ડૉક્ટર છે, બહુ સારું ઓપરેશન કરે છે, તકલીફ દૂર થઈ જશે, ત્યાં કરાવી લો. તો ઘણા વખતથી વિચાર કરતા હતા. ફાઇનલી અઠવાડિયા પહેલાં અમે અહીંયા દાખલ થયા, ડૉક્ટર સાહેબની અપોઇન્ટમેન્ટ લીધી અને 5 દિવસ પહેલાં ઓપરેશન થયું છે મારા મમ્મીનું. બંને પગ એકદમ સીધા થઈ ગયા છે અને આજે તો વગર પહેલાં ઘોડીએ આજે ચાલ્યા અને મને જોઈને અમને ઘણો આનંદ થયો અને એકદમ સીધા ચાલી શકે છે. દુખાવો એમને હવે નહીવત છે, જે ડૉક્ટર સાહેબ કહે છે કે થોડા દિવસમાં એ પણ વયો જશે. હોસ્પિટલમાં વિશેષ તો ડૉક્ટર્સથી લઈને સ્ટાફ બધાનું એટલું આમ આત્મીય ભર્યું એમનું વર્તન વાણી છે કે આપણે લાગે જ નહીં કે હોસ્પિટલમાં અમે લોકો છીએ. બધા જ સ્ટાફવાળા બધા આવીને એમ કોઈ એમને નામથી તો બોલાવ્યા જ નથી, બધા કે બા કેમ છો, માડી કેમ છો, તમે જમ્યા, તમને ભાવે છે, તમને ફાવે છે. તો મમ્મીને એક પહેલાં ફર્સ્ટ ટાઈમ દાખલ થયા છે હોસ્પિટલમાં 73 વર્ષની ઉંમરમાં, ફર્સ્ટ ટાઈમ આજ પહેલાં હોસ્પિટલ ક્યારેક દાખલ જ નથી થયા. તો એમને પહેલાં ડર હતો કે એમને ફાવશે ન ફાવે, પણ અહીંયા આવીને એમને એવું લાગ્યું જ નથી કે અમે હોસ્પિટલમાં છીએ, ઘરમાં જ છીએ એવું એમને લાગે છે. અને એ સિવાયની પણ બીજી પણ બધી જે સુવિધાઓ જે છે, કંઈ પણ જવું હોય, એમને લઈ જવું હોય, લાવવા હોય મેડિસિનને બાબતે, કે ડૉક્ટર માટે ગમે ત્યારે ફોન કરવો હોય તો ડૉક્ટર જ્યારે આવે ત્યારે કે અડધી રાતે પણ કે તમને જરૂર પડે કે તકલીફ પડે તો અમને અડધી રાતે ફોન કરજો. અને એકાદ વાર એવો પ્રસંગ આવ્યો પણ ખરો કે મારે ફોન કરવો પડ્યો રાતે 11:30-12 વાગે, ત્યારે પણ ડૉક્ટર અવેલેબલ હતા એમની સલાહ આપવા માટે. તો આ બધું અમને બહુ વિશેષ ગમ્યું અને લાગ્યું કે અમે મુંબઈથી છેક અહીંયા સુધી આવ્યા તો એ વર્થ છે આવું. બાકી વાતાવરણ ને આવું શું કહેવાય, આવો રિસ્પોન્સ ડૉક્ટરનો ને બધાનો ક્યાંય ન મળે.